गुड मॉर्निंग फ्रेंड्स, आज आप शीखीशू एक्सरसाइज 6.3 नो एग्जांपल नंबर 6। શું કીધું છે? x is equal to 1 minus a sin theta, y is equal to b cos square theta. પ્રચલ સમીકરણ વાળા વક્રને theta is equal to pi by 2 આગળના અભિલંબનો ઢાળ મેળવવાનો છે. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે? વક્રના સ્પર્શકનો ઢાળ મેળવું છે, પછી એનો વ્યસ્ત અને વિરોધી કરશું એટલે અભિલંબનો ઢાળ મળશે. तो x is equal to सो आपेलो छे 1 minus a sin theta, એમાં પ્રચલ શું છે? તો કે theta કહેવાય. તો x નું કોની સાપેક્ષ વિકલન કરશું? theta ની સાપેક્ષ. તો dx by d theta is equal to એનું તો શું થઈ જાય? 0 minus a અચળ. તો sin theta નું શું થાય? cos theta, એટલે કે શું જવાબ આવ્યો? minus a cos theta. Now y is equal to શું આપેલું હતું? b cos square theta. તો આનો અમાર પ્રચળ શું છે? theta છે. તો આનો theta ને સાપેક્ષ વિકલન કરાય તો dy by d theta is equal to b તો અચળ, cos square theta નું વિકલન શું થાય? તો કે 2 cos theta ને cos theta નું પાછો minus sin theta, એટલે કે શું આવ્યું? minus 2b sin theta into cos theta. તો આપણે શું હોય? ઢાળ એટલે કે dy by dx. તો dy by dx કઈ રીતે મળે? dy by dx is equal to dy by d theta ના છેદમાં dx by d theta. આમ લખી શકાય, આ બંને કિંમત મૂકી દઈએ. dy by d theta ને શું છે? minus 2b sin theta into cos theta ના છેદમાં dx by d theta ને મૂકશું, minus a cos theta, cos theta કેન્સલ થશે, માઇનસ માઇનસ પ્લસ, એટલે કે શું આવ્યું? 2b upon a into sin theta. આ ઢાળ આપણે ક્યાં મેળવ્યો? આ શું મેળવ્યું? વક્રના સ્પર્શકનો ઢાળ મેળવ્યો. એ આપણે ક્યાં મેળવવો પડે? pi by 2 આગળ. આમ theta is equal to pi by 2 આગળ વક્રના સ્પર્શકનો ઢાળ तो शू dy by dx theta is equal to pi by 2 આમાં મૂકશો તો શું આવે? 2b upon a into sin pi by 2 theta, જે pi by 2 લખેલું છે તો sin pi by 2 આવ્યું. sin pi by 2 ની કિંમત શું થાય? 1, એટલે કે શું મળ્યું? 2b upon a into 1, એટલે કે 2b upon a. તો વક્રના સ્પર્શકનો ઢાળ આપણે મેળવ્યો 2b upon a. તો વક્રના અભિલંબનો ઢાળ શું હોય? નેક્સ્ટ લેક્ચરમાં શીખી ગયા વ્યસ્ત અને વિરોધી. તેથી વક્રના અભિલંબનો ઢાળ આવશે વ્યસ્ત અને વિરોધી, એટલે કે શું આવે? માઇનસ 1 upon dy by dx theta is equal to pi by 2. તો માઇનસ 1 upon 2b upon a છેદનો છેદ ઉપર જશે એટલે શું આવે? માઇનસ a upon 2b. આ વક્રના અભિલંબનો ઢાળ મેળવવાનો હતો અને કેટલો મળશે? માઇનસ a upon 2b.
वक्र y is equal to x cube minus 3x square minus 9x plus 7 ने जे बिंदुओ आगळना स्पर्शको x अक्षने समांतर ते बिंदु मेळवना छे। आपणे मेळवनु शुं कीधुं छे बिंदु, पण क्या तो के वक्र एको छे एना जे बिंदु आगळना स्पर्शको x अक्षने समांतर होय ते बिंदु मेळवना छे। वक्र ने दोरेलो स्पर्शक छे ई केवो कीधो छे x अक्षने समांतर। अने आपणे नेक्स्ट लेक्चरमां शीखी गया छे के वक्र अने स्पर्शक नो जे स्पर्श बिंदु होय या बन्नेना ढाळ केवा हशे समान होय। वक्र नो ढाळ केवो के स्पर्श बिंदु आगळ स्पर्शक नो ढाळ केवो बन्ने हमेशा समान मळता होय। तो वक्र नो समीकरण आपेलो छे, वक्र नो समीकरण y is equal to x cube minus 3x square minus 9x plus 7 અને આપણે સમીકરણ નંબર કહેશું 1। હવે આનું આપણે સૌપ્રથમ ઉત્પન્નતા હોય x ને સાપેક્ષે વિકલન કરશું એટલે કે શું થશે dy by dx તો શું આવે 3x square minus 6x minus 9। હવે આ પાછળ શું મળ્યું આપણને વક્રનો સમક્ષિતિજ રેખા આપણે ધોરણ 11 માં રેખાઓ ચેપ્ટર માં શીખી ગયા કે સમક્ષિતિજ રેખાનો ઢાળ કેવો હોય હંમેશા 0 હોય એટલે કે આ x અક્ષનો ઢાળ શું હશે 0 હોય અને y અક્ષ એટલે કે શિરોલંબ રેખા ઊભી રેખા એટલે y અક્ષનો ઢાળ હંમેશા કેવો હશે y અક્ષનો ઢાળ અવ્યાખ્યાયિત થઈ આ બંને આપણે ધોરણ 11 માં શીખી ગયા પણ એ પણ શીખી ગયા કે બે રેખાઓ સમાંતર હોય કે ધારો કે આનો ઢાળ m1 છે આનો ઢાળ m2 છે કે બે રેખાઓ સમાંતર ક્યારે હોય તો કે બે ને ઢાળ છે એ હંમેશા કેવો હોવો જોઈએ સમાન હોવો જોઈએ। આ પણ આપણે ધોરણ 11 માં શીખી ગયા છીએ। અને બે રેખાઓ લંબ હોવાની શરત શું હતી આ પણ શીખી ગયા કે ધારો કે આનો ઢાળ m1 છે આનો m2 છે તો બે રેખાઓ લંબ ક્યારે કહેવાય તો કે બે ના ઢાળ નો ગુણાકાર હંમેશા કેવો મળતો હોય -1 મળે તો એ બે રેખાઓ લંબ થશે। તો અહીં આપણે વક્ર નો ઢાળ લેવો તો dy / dx = 3x² - 6x - 9 તો હવે x અક્ષ ને સમાંતર સ્પર્શક છે કેવો કીધો છે x અક્ષ ને સમાંતર તો x અક્ષ નો ઢાળ કેવો છે x અક્ષ નો ઢાળ = 0 સ્પર્શક છે x અક્ષને સમાંતર છે તેથી સ્પર્શકનો ઢાળ ને આપણે કહીએ dy / dx કે તો dy / dx = કેવો હોય તો કે x અક્ષનો હોય સ્પર્શકનો ઢાળ હોય તો આ x અક્ષનો 0 ઢાળ તો સ્પર્શકનો ઢાળ એટલે 0 અને સમીકરણ નંબર 2 કહીએ 3 આપણે શીખી ગયા કે વક્ર અને સ્પર્શકનો સ્પર્શ બિંદુ હોય યા વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ બંને કેવા થતા હોય સમાન માટે સરખાવી દેશું તો સમીકરણ 2 અને 3 ને સરખાવતા શું મળશે આપણે સરખાવતા તો કે 3x² - 6x - 9 is equal to 0 3 કોમન 0 ના છેદમાં જશે એટલે 0 થઈ જાય તો x square minus 2x minus 3 is equal to 0 અને ભાગ કઈ રીતના પડશે 3 એક 3 એટલે કે x square અને બે અવયવ ક્યાં મળ્યા 3 એક 3 ભાગ પડ્યા એટલે x minus 3 into x plus 1 is equal to 0 એટલે કે x ની બે કિંમત મળે x is equal to 3 કે x is equal to minus 1 તો x ની બે કિંમત મળી તો આપણે y ની કેટલી કિંમત મળે 2 અને y ની કિંમત કેમાંથી મેળવાય
તમે બધા એક ખ્યાલ રાખવો જોઈએ કે વક્રનું સમીકરણ છે એમાં આ x ની કિંમત મૂકી દેવાની એટલે મને આ y ની કિંમત પડી જાય અને x અને y હોય તો એ શું હોય વક્ર અને સ્પર્શકનો સ્પર્શ બિંદુ હોય તો x is equal to 3 અને જેને સમીકરણ 1 માં મૂકતા અને સમીકરણ 1 માં મૂકો અને x is equal to 3 તો ઇમ્પ્લાઇઝ શું આવશે y is equal to શું આવશે તો 3 નો શું આવશે q minus 3 into 3 નો સ્ક્વેર minus 9 into 3 plus 7 આવું આવશે આપણને તો હવે આપણે કેટલા આવશે 3 નો ઘન 27 minus 9 9 3 27 minus 27 plus 7 આ તો કેન્સલ માઇનસ 27 પ્લસ 7 એટલે કેટલા આવ્યો માઇનસ 20 ને હવે x is equal to શું લેશું માઇનસ 1 તો y is equal to શું આવે આ વાક્યગતને વક્રના સમીકરણમાં મૂકો તો y is equal to માઇનસ 1 નો ક્યુબ માઇનસ 3 ઇન્ટુ માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ 9 ઇન્ટુ માઇનસ 1 પ્લસ 7 તો આ કેટલા આવ્યો માઇનસ 1 આ પ્લસ થાય એટલે માઇનસ 3 પ્લસ 9 પ્લસ 7 તો એટલે કે કેટલા આવશે 9 ને 7 16 16 માંથી 4 જાય એટલે કેટલા આવશે 12 તો આ વક્ર પરના આપણને બે બિંદુઓ મળે કેમ હશે આમ વક્ર પરના બિંદુઓ क्या मिला 3 माइनस 20 तथा माइनस 1 बार छे वक्र ने आप बिंदु को अगर दोरेलो स्पर्शक छे ई शू होय x अक्ष ने समांतर असे आ बे बिंदु अगर दोरेलो स्पर्शक आ आपणे एग्जाम मां आनी गणतरी करवानी नथी मात्र दाखला ने समजा समजूती माटे ની થીયરી હતી આટલે આપણે એક્ઝામમાં ગણતરી કરવાની છે નહીં ખ્યાલ આવી ગયો બધા મિત્રોને જો શું આપેલું છે વક્ર y is equal to x minus 2 નો સ્ક્વેર આ વક્ર નો x સ્પર્શક છે એ વક્ર પરના બિંદુ 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર હોય તો તે સ્પર્શક નો સ્પર્શ બિંદુ મેળવવાનું છે આકૃતિ દોરવાની નથી પણ એક સમજૂતી માટે છે કે ધારો કે આ વક્ર છે આ વક્ર પરના બે બિંદુઓ છે એક બિંદુ શું આવ્યું છે ધારો કે એ ઓ 2 દીધો છે બીજું બિંદુ છે બી ઓ 4 આ બેને જોડતી આપણે
स्पर्शक नो स्पर्श बिंदु तो वक्र ने स्पर्शक नो आपने भी मेळवानो कीधुं छे स्पर्श बिंदु मेळवानो छे आपणे तो अहीं वक्रनुं समीकरण शुं आपेलुं छे सर्वप्रथम तो के अहीं वक्रनुं समीकरण y is equal to x minus 2 નો સ્ક્વેર છે જેને સમીકરણ નંબર કહેશું 1 વક્રના સમીકરણને આપણે કહેશું સમીકરણ નંબર 1 તો આને પરથી આપણને શું મળે વક્રનો ઢાળ મળે તો વક્રનો ઢાળ dy by dx is equal to શું આવશે તો કાનો વિકલન આપણે કરવાનો છે 2 into x minus 2 વિકલિત મળી ગયું તો હવે આપણે શું કરશું અને સમીકરણ નંબર શું કહી દેવાય બે વક્રનો ઢાળ મેળવવાય હવે આ જે બિંદુઓ છે આ બે બિંદુમાં જે પસાર થતી જે રેખા છે જે જીવા છે એનો આપણે ઢાળ મેળવીએ તો કે a વો 20 અને b વો 44 ને જોડતી જીવા એબી રેખાખંડનો ઢાળ ઇઝ ઇક્વલ આપણે ધોરણ 11 માં શીખી ગયા છીએ કે બે બિંદુઓ હોય એમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું હોય કે ઓ x1 y1 અને b ઓ x2 y2 આ બે બિંદુમાંથી પસાર થતી જે એબી રેખા છે એનો ઢાળ મેળવવો હોય તો શું મળશે તો કે આપણે શું શીખ્યા કે બેના y અક્ષના તફાવતના છેદમાં બેનો x નો તફાવત એટલે કે y2 - y1 ના છેદમાં x2 - x1 તો સૂત્ર આવી ગયું આપણે તો અહીં આપણે એક સૂત્રનો ઉપયોગ કરશું આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું આવે તો બે નો y નો તફાવત 4 - 0 ના છેદમાં બે નો x નો તફાવત એટલે કે 4 - 2 એટલે કે શું મળશે આપણને 4 ના છેદમાં 2 એટલે કે 2 મળશે તો હવે જો આ જે સ્પર્શક હતો આ બે બિંદુને જોડતી જીવાને કેવો છે સમાંતર આપેલો છે તો આ સ્પર્શક છે આ બે બિંદુને જોડતી જીવાને કેવો કીધો છે સમાંતર તો આપણે હમણાં જ શીખી ગયા કે બે રેખાઓ સમાંતર હોવાની શરત શું બેના ઢાળ કેવા હોય સમાન હોય જે માર્ગ સ્પર્શક છે એ આ જીવાને સમાંતર છે તો જીવાનો ઢાળ 2 હોય તો સ્પર્શકનો ઢાળ કેટલો હોવો જોઈએ 2 જ હોવો જોઈએ તો આપણે તેથી સ્પર્શકનો સ્પર્શક છે એ A અને B બિંદુમાંથી પસાર થતી જીવાને સમાંતર છે એટલે કે સ્પર્શક છે એ AB રેખાખંડને સમાંતર છે જીવાની આવી કે તેને સમાંતર તેથી સ્પર્શકનો ઢાળ શું આવે dy / dx is equal to કેટલો આવશે 2 જાવશે અને સમીકરણ નંબર શું કહીએ 3 બે વક્રનો ઢાળ અને આ સ્પર્શકનો ઢાળ છે આ સ્પર્શ બિંદુ આપણે હંમેશા કેવા હોય સમાન હોય તો સમીકરણ 2 અને સમીકરણ 3 ને શું કરશું સરખાવી દેવાય એટલે સમીકરણ 2 અને સમીકરણ 3 ને સરખાવતા અને સરખાવતા આપણને શું મળશે તો કે 2 કૌંસમાં x minus 2 is equal to 2 મળ્યું આ બે અને 3 ને સરખાવી દીધા તો 2 તો કેન્સલ થઈ x minus 2 is equal to 1 તેથી x is equal to 3 આપણે સ્પર્શ બિંદુ મેળવવું છે તો આ x ની કિંમત આપણે અગાઉના એક્ઝામ્પલ પ્રમાણે કેમાં મૂકાય તો કે સમીકરણ નંબર 1 માં મૂકશું જેને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકો તો શું થાય x is equal to 3 તો ઇમ્પ્લાઇઝ y is equal to what 3 minus 2 નો સ્ક્વેર 3 minus 2 એટલે 1 1 નો સ્ક્વેર શું થાય 1 આ વક્ર અને સ્પર્શક નો સ્પર્શ બિંદુ શું હોવું જોઈએ તો કે 3 1 આમ વક્રનો સ્પર્શક છે એ 3 1 બિંદુ આગળ શું થતો હોય 3 1 બિંદુ આગળ તો
એટલે 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર થાય 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર થશે ચાલો બતાને અહીંયા શું આપેલું છે વક્ર એકો છે y = x³ - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y = x - 11 હોય તો વક્ર પરનું તે બિંદુ મેળવવાનું છે આપણે તો મેળવવાનું શું કીધું છે વક્ર પરનું બિંદુ પણ ક્યાં મેળવવાનું છે કે વક્રના જે આ કોઈ બિંદુ આગળનો સ્પર્શક છે એ આપણે લીધો છે તો તે વક્ર પરનો બિંદુ મેળવો જો આ વક્ર આપણે રચના કરીએ કે ધારો કે આ વક્ર છે આ વક્રનો સ્પર્શકનું સમીકરણ આપણે લીધું છે વક્રનું એક તો આ બિંદુ આપણને શું મેળવવાનું કીધું છે કે બિંદુ સ્પર્શ બિંદુ શું હોય એ વસ્તુ આપણે મેળવવાની છે એટલે સૌપ્રથમ અહીં વક્રનું સમીકરણ y = x³ - 11x + 5 અને સમીકરણ નંબર શું કહેશું 1 હવે આનું આપણે શું મેળવશું પ્રથમ વિકલિત એટલે કે વક્રનો ઢાળ મળી જશે એટલે વક્રનો ઢાળ dy / dx = શું આવે 3x² - 11 અને સમીકરણ નંબર શું કહેવાય બે કે શું હવે આપણે આગળ વધીએ કે સ્પર્શકનું સમીકરણ આવ્યું કે સ્પર્શકનું સમીકરણ શું આવ્યું કે y = x - 11 તો આને આપણે આ સાઈડ લઈ લઈએ તો x - x + y + 11 = 0 જે રેખાનું સમીકરણ છે તો આપણે ધોરણ 11 માં રેખાઓ ચેપ્ટર માં શીખી ગયા છીએ કે જ્યારે રેખાનું સમીકરણ આપેલું હોય અને એ રેખાનો ઢાળ મેળવવો હોય તો કઈ રીતના મળશે તો કે રેખા x + dy + c = 0 નો ઢાળ શું થતો હોય તો કે -a / b આ સૂત્ર પર આપણે આવી ગયું -a / b તો અહીંયા પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શું મેળવી લેશું સ્પર્શકનો ઢાળ સ્પર્શક એટલે રેખા છે બીજું કંઈ નથી તેથી સ્પર્શકનો ઢાળ શું આવશે dy / dx અથવા તો આનું વિકલિત કરીને પણ આપણે મેળવી શકાય x ની સાપેક્ષ બે પણ જવાબ સમાન જ આવશે તો dy / dx માઇનસ એ હું હોય તો કે જો x નો સરવાળો હતો ને ભાઈ x નો સરવાળો હું હતો
माइनस वन ना छेद में बी बी એટલે શું છે તો y નો સરવાળો છે ને તો અહીંયા y નો સરવાળો 1 છે એટલે કે શું મળ્યું 1 સ્પર્શક નો પ્રકાર અને સમીકરણ નંબર શું કે શું 3 કહેવાય આપણે હવે આપણે શું કરી દેવું તો કે b અને 3 ને હું કરે સરખાવી દેવાય ને એટલે ઉત્તરોત્તર પ્રકારનો સ્પર્શક નો ઢાળ છે એ આ સ્પર્શ બિંદુ આપણે હંમેશા કેવો મળતો હોય સમાન મળે તેથી સમીકરણ b અને त्रण ने सरखावता समीकरण बी ने त्रण ने सरखावो એટલે શું થશે 3x² - 11 = 1 - 11 સામે તો 3x² = 12 3 છેદ માં જશે 3 તો x² = 4 તો વર્ગમૂળ નીકળશે તો હું આવી x +/-2 x ની બે કિંમત મળી तो y ની કેટલી કિંમત મળે તો કે જેને આપણે કેમાં મૂકતા સમીકરણ 1 માં જેને સમીકરણ 1 માં મૂકશું એટલે y ઉપર બે કિંમત મળે એનો મતલબ કે વક્ર પરના બિંદુઓ કેટલા મળશે આપણને 2 મળશે તો જેને સમીકરણ 1 માં મૂકતા x is equal to 2 तो इम्प्लाइज y is equal to समीकरण शो है कुछ है x cube minus 11x plus 5 तो आप लोग तो आपड़ा है ना कीमत मुको 2 cube minus 11 into 2 plus 5 कितने के कितना है बात 8 minus 22 plus 5 कितने को मर्से minus 9 એટલે x ની કિંમત કેટલી લેશું -2 લઈએ તો x = -2 તો ઇમ્પ્લાઇડ y = આમાં -2 મૂકો -2 નો ક્યુબ -11 * -2 5 એટલે કે કેટલા આવશે આ -8 + 22 + 5 એટલે કેટલા આવે 19 આમ વક્ર પરના બિંદુઓ કેમ મળ્યા આપણને ओके आ वक्र परना बिंदु को बे मळे छे क्या बे मळे छे तो 2 -9 तथा बिंदु क्यों मळशे -2 19 छे वक्र y is equal to 1 upon x minus 1 ने minus 1 ढाळ वाला तमाम स्पर्शकोना समीकरण मिळवणार छे आपण तो एक वस्तु શું આપેલું છે મિત્રો તો કે વક્રનું સમીકરણ આપેલું છે તો એને આપણે સમીકરણ નંબર શું કહેશું 1 પછી આપણે એનું વિકલિત મેળવશું dy/dx એટલે વક્રનો શું મળશે ઢાળ મળે એટલે સમીકરણ નંબર શું કહી દેવાય 2
પછી આપણે જો -1 ઢાળ વાળા ક્રમાંક સ્પર્શક પછી સ્પર્શક નો ઢાળ તમને તૈયાર જ આપેલો છે -1 એટલે કે શું 3 બે અને 3 ને સરખાવી દેવાય એટલે કે એમાંથી x ની કિંમત મળશે જેને આ સમીકરણમાં મૂકશું એટલે y ની કિંમત મળે એટલે સ્પર્શ બિંદુ મળી ગયું આપણે અહીંયા સ્પર્શ બિંદુ નથી મેળવવાનું કીધું વક્ર અને સ્પર્શક નું અહીંયા આપણે શું મેળવવાનું કીધું સ્પર્શક ના સમીકરણ મેળવવું તો સ્પર્શક નું સમીકરણ મેળવવું હોય તો આપણે આગલા લેક્ચરમાં શીખી ગયા એ પ્રમાણે વક્ર અને સ્પર્શક નું સૌપ્રથમ શું મેળવવું પડે સ્પર્શ બિંદુ તો આપણે સ્પર્શ બિંદુ તો મળી ગયું ત્યારબાદ આપણે સ્પર્શક નું સમીકરણ સરળતાથી મળી જાય y minus y1 is equal to m કૌંસમાં x minus x1 એમાં x1 ને y1 શું બતાવતા હતા તો કે વક્ર અને સ્પર્શક નું સ્પર્શ બિંદુ બતાવતા હતા અને સમીકરણમાં m શું બતાવતો હતો તો કે વક્ર અને સ્પર્શક નો ઢાળ બતાવતો હતો તો આપણે પહેલા તો અહીં વક્ર નું સમીકરણ શું આપેલું છે અહીં વક્રનું સમીકરણ y is equal to 1 upon x minus 1 અને સમીકરણ કે શું 1 હવે આપણે આનું x ની સાપેક્ષે વિકલિત મેળવીએ dy by dx is equal to તો એ ભાગાકારનું વિકલિત છે તો છેદનું શું થશે સ્ક્વેર છેદ કેવળ હશે અચળ અંશનું વિકલન d by dx 1 માઇનસ અંશ અચળ અને વિકલિત કોનું છેદનું d by dx x minus 1 તો x minus 1 એમને 1 નું x ની સાપેક્ષે વિકલિત શું થાય 0 માઇનસ હવે x minus 1 નું x ની સાપેક્ષે વિકલિત શું થશે 1 ના છેદમાં x minus 1 નો સ્ક્વેર આ બંનેનો ગુણાકાર થશે એટલે 0 તો 0 minus 1 એટલે minus 1 upon x minus 1 નો સ્ક્વેર તો આ જે વસ્તુ મળેલી છે શું છે વક્રનો ઢાળ અને આપણે શું સમીકરણ નંબર 2 હવે આપણે સ્પર્શકનો ઢાળ મેળવવાનો હોય પણ અહીંયા ઓલરેડી તૈયાર જ આપેલો છે સ્પર્શકનો ઢાળ કેટલો છે -1 તો અહીં સ્પર્શકનો ઢાળ ઇઝ શું આપેલો છે dy by dx is equal to -1 અને કે શું સમીકરણ નંબર 3 સમીકરણ 2 અને સમીકરણ 3 ને સરખાવી દેવાય કેમ કે સ્પર્શકનો ઢાળ અને વક્રનો ઢાળ આ સ્પર્શ બિંદુ આગળ કેવો મળશે સમાન તો સમીકરણ 2 અને 3 ને સરખાવતા તો શું આવશે -1 upon x minus 1 નો સ્ક્વેર is equal to -1 બે બાજુથી માઇનસ કેન્સલ એટલે આનો અહીંયા 1 સાથે ગુણાકાર એટલે શું આવે 1 is equal to x minus 1 નો સ્ક્વેર 1 નો કાઢશું એટલે શું આવે x minus 1 is equal to plus or minus 1 એટલે કે x minus 1 is equal to 1 કે x minus 1 is equal to minus 1 તેથી x is equal to 2 કે x is equal to 0 x ની કિંમત મળેલી છે 2 તો y ની પણ કેટલી કિંમત મળશે આમાં અમુક શું તો 2 એનો મતલબ કે સ્પર્શ બિંદુ કેટલા મળેલા છે વક્ર અને સ્પર્શકના 2 તો એ સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકના સમીકરણ પણ કેટલા મળે 2 તો x is equal to 0 તો ઇમ્પ્લાઇઝ y is equal to શું આવશે તો 0 આમાં મૂકો તો હું આવે 1 upon 0 minus 1 એટલે કે -1 અને x is equal to 2 તો y is equal to 1 upon કેટલા આવે 2 minus 1 એટલે 1 upon 1 એટલે મળશે 1 આમ સ્પર્શ બિંદુ આપણને કેટલા મળ્યા આમ વક્ર અને સ્પર્શક નો સ્પર્શ બિંદુ બે મળશે ક્યાં બે મળશે એક તો 0 માઇનસ 1 અને સેકન્ડ છે 2 1 0 માઇનસ 1 તથા 2 1 મળે તો જો સ્પર્શ બિંદુ મળી ગયું ધારો કે 0 માઇનસ 1 છે અને આનો ઢાળ આપેલો કે માઇનસ 1 ઢાળ છે તો આપણે શીખી ગયા કે એમ ઢાળ વાળી અને x1 y1 માંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ તો આપણે લખીએ 0 માઇનસ 1 આગળ સ્પર્શકનું સમીકરણ y minus y1 is equal
m કૌંસ માં x માઈનસ x1 m શું હોય તો કે વક્રનો ઢાળ જેવા બિંદુ આગળ અથવા તો સ્પર્શકનો ઢાળ જેવા બિંદુ આગળ બે કેવા હોય સમાન જ હોય તો y માઈનસ y1 શું છે માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ ઢાળ m તો ઓલરેડી તૈયાર જ આવી ગયો કે ભાઈ સ્પર્શકનો ઢાળ m કેટલો તો માઈનસ 1 અથવા તો આ લ્યો વક્રનો ઢાળ તો આ વક્રનો ઢાળ આ છે પણ એમાં હું મૂકવું પડશે સ્પર્શ બિંદુ મૂકવું પડશે એટલે એમાં પાછો માઈનસ 1 જ આવે આ સ્પર્શ બિંદુ આમાં મૂકો ને એટલે 0 માઈનસ 1 તો અહીંયા શું આવશે માઈનસ 1 અને x માઈનસ x1 નો એક 0 એટલે કે y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ માઈનસ x આ બાજુ લઈ લો x પ્લસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને સમીકરણ નંબર કે શું 4 x સ્પર્શકનું સમીકરણ મળી ગયું હજી એક મળશે એટલે સ્પર્શ બિંદુ હજી એક આપેલો છે 2 તો 2 આગળ સ્પર્શકનું સમીકરણ y minus y1 is equal to m cross my x minus x1 for 3 y minus y1 શું આપેલું છે 1 ધાર તો બિંદુ કેવો હશે 2 આગળ તો કે માઈનસ 1 આવે અચળ છે અથવા 2 1 બિંદુ આવો મૂકો તો અહીં કેટલો આવશે માઈનસ 1 કૌંસ માં x માઈનસ x1 x1 ની કિંમત કેટલી આવી છે 2 તો y માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ માઈનસ x પ્લસ 2 આ સાઈડ લઈ લો x પ્લસ y માઈનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 અને સમીકરણ નંબર કે શું 5 આ સમીકરણ 4 અને સમીકરણ 5 એ માગેલ સ્પર્શકના સમીકરણ છે આમ સમીકરણ 4 અને સમીકરણ 5 એ માગેલ સ્પર્શકના સમીકરણ છે જો હવે શું આપેલું છે વક્ર y is equal to 1 upon x minus 3 x is not equal to 3 ને 2 ઢાળ વાળો તમામ સ્પર્શકના સમીકરણ મેળવો આ વક્રને 2 ઢાળ વાળા આપણે તમામ સ્પર્શકના સમીકરણ મેળવવાના છે તો સૌપ્રથમ અહીં વક્રનું સમીકરણ શું આપેલું છે અહીં વક્રનું સમીકરણ y is equal to 1 upon x minus 3 છે આનો ઢાળ મેળવો શું આપણે આનો ઢાળ શું થાય dy by dx is equal to તો ભાગાકારનો વિકલિત છે તો આપણે છેદનો શું કરશું સ્ક્વેર છેદ કયો એ અચળ કોસનું વિકલન કરો તો શું થાય 0 માઈનસ કોસ અચળ અને છેદનો વિકલન કરો x માઈનસ 3 નું તો શું થશે 1 તો આ બે નો ગુણાકાર કરવામાં આવે તો શું મળશે 0 માઈનસ 1 અપોન x માઈનસ 3 નો સ્ક્વેર એટલે કે આપણને શું મળેલું છે માઈનસ 1 અપોન
x minus 3 નો સ્ક્વેર આ વક્રનો ઢાળ આપણને મળેલો છે હવે ટુ ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવવાના છે તો અહીંયા સ્પર્શકનો ઢાળ કેટલો આપેલો છે 2 આપેલો છે તો અહીં વક્રના સ્પર્શકનો ઢાળ તો વક્રના સ્પર્શકનો ઢાળ આપણને આપેલો છે dy dx = 2 અને આપણે શું કહેવું સમીકરણ નંબર 1 અને આપણે કહેશું વક્રનો ઢાળ સમીકરણ 2 અને આ સ્પર્શકનો ઢાળ છે એટલે સમીકરણ નંબર શું કહીએ 3 આપણે શીખી ગયા કે સ્પર્શ બિંદુ આગળ વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ બંને કેવા મળે છે સમાન તો અહીં સમીકરણ 2 અને સમીકરણ 3 ને સરખાવી દેવાય સમીકરણ 2 અને સમીકરણ 3 ને સરખાવતા આપણને શું મળશે તો કે -1/(x-3)² = 2 તો -1/(x-3)² = 2 તો એક વસ્તુ સ્પષ્ટ છે બંને સાઈડ આપણે શું કરીએ ઉલટા કરી રાખીએ તો શું આવે -x-3² = 1 આ બંને બાજુ -1 વડે ગુણશું તો x-3² = -1 આ જે સત્ય નથી શું કામ એ કે આપણે માઈનસ સંખ્યાઓનો વર્ગમૂળ કાઢી શકાતો નથી તો જે સત્ય નથી તો આપણને સ્પર્શ બિંદુ મળશે ને સ્પર્શ બિંદુ નહીં મળે તો સ્પર્શકનું સમીકરણ મળશે તેથી કહી શકીએ કે જે આ વક્રનો જે ઢાળ આપેલો હતો વક્રના સ્પર્શકનો 2 એ હોય નહીં એ ખોટી રીતના આપેલો છે આમ વક્ર y = 1/(x-3) ને 2 ઢાળ વાળો સ્પર્શ ન હોઈ શકે તેથી સ્પર્શકનું સમીકરણ ન મળે અને ડેઇલી ટેસ્ટ છે એક્ઝામ્પલ 6 પછી 8 9 10 ઓકે ફ્રેન્ડ્સ